શુકરવા થાય છે એ જાણીએ. સૌથી પહેલા તો આપણી ખાવા પીવાની જે ખોટી આદતો છે, જેમ કે આપણે ધંધામાં હોઈએ છીએ અથવા તો કામના લોડમાં પ્રેશરમાં હોઈએ તો રેડીમેડ જે આપણને ખાવાનું મળે તે ખાઈ લે છે, જેમ કે જંક ફૂડ છે, લારીનું છે, અથવા તો જે રેડી ટુ ઈટ ઇઝીલી મળે છે. તો આ આપણી એક આદત છે જેની અંદર ન્યુટ્રિશન્સ વેલ્યુ એટલી બધી નથી હોતી જે શરીરને પોષણ આપે, પણ એના અંદર કેલેરી, હાઈ કેલેરી ફૂડ વધારે હોય છે, તેલ અને સેચ્યુરેટેડ ફેટી એસિડની માત્રા વધારે હોય છે, જેથી આપણું વજન વધવાની શક્યતાઓ વધી જાય. બીજું કારણ છે આપણું બેઠાળું જીવન. બેઠાળું જીવનમાં જે આપણી ફાસ્ટ ફોરવર્ડવાળી લાઈફ છે, તો આપણે હંમેશા ઓફિસમાં બેસીને કામ કરતા હોય છે, ફિલ્ડ વર્કમાં જતા ઓછું હોય છે, અને આપણી જે આદત છે નાનું અમથું કામ છે એ પણ આપણે ગાડી લઈને એ કામ કરીએ છીએ, જેથી આપણું હલનચલન પ્રક્રિયાઓ ઓછી થાય છે. તો બેઠાળું જીવન પણ એક મોટું કારણ છે વજન વધવાનું. ત્રીજું છે ઊંઘ પૂરી નહીં થવી. જનરલી જે વ્યક્તિની ઊંઘ પૂરી નહીં થાય તો શરીરમાં અમુક હોર્મોન્સ ડેવલપ થાય છે, જેના કારણે એમને હાઈ કેલેરી ફૂડ ખાવાની ઈચ્છા વધારે થાય છે, અલ્ટિમેટલી એનાથી વજન વધે. ત્રીજું છે વારસાગત, કે અમુક તમારું જનીનિક બંધારણ જ એવું હોય છે જેનાથી તમારું મોટાપા વધે છે, જેમ કે મમ્મી પપ્પાને હોય છે તો જેનાથી વારસાગત રીતે તમારા જીન્સ છે એ ડેવલપ થાય છે, અને જીન્સ ડેવલપ થવાના કારણે તમારા મોટાપા તમારા શરીરની અંદર વધે. બીજું ઉંમર વધવાથી, જેમ જેમ તમારી ઉંમર વધે એમ તમારું મસલ્સ માસ, જે સ્નાયુઓ હોય છે એ મસલ માસ ઓછું થાય, એના કારણે તમારી મેટાબોલિઝમ જે ચયાપચયની પ્રક્રિયા છે એ ઓછી થાય, અને અલ્ટિમેટલી લીડ ટુ વજન વધારો થાય. અમુક રોગો જેમ કે હાઈપોથાઇરોઇડ છે, હાઈપોથાઇરોઇડની અંદર તમારું વજન વધે, જેની અંદર તમારી થાઇરોઇડની ગ્રંથિ કામ કરતી ઓછી થઈ જાય છે, અને એનો એક ભાગ રૂપે તમારું વજન વધે છે. બીજું જેને વાની તકલીફ હોય છે, તો વાની તકલીફ હોય છે તો એ લોકો ચાલવામાં તકલીફ પડે, અને એ લોકોનો ચાલવા દુખે છે, પગ હાથ પગ દુખે છે, જેના કારણે એ લોકો રોજની કસરતો અથવા તો ચાલી નથી શકતા, અને અલ્ટિમેટલું તમારું વજન વધે છે. એ જ રીતે અમુક રોગો છે જેમ કે ડાયાબિટીસ છે, પ્રેશર છે, લકવો થઈ ગયો છે, તો એવા બધા જેમને થયું છે એ લોકોને પણ વજન વધવાની શક્યતાઓ વધી જાય. તો આ મુખ્ય કારણો છે વજન વધવાના. આ ઉપરાંત તમારે કોઈ વધારે વિષય પર મને માહિતી અપાવવા માંગતા હો તો તમે મને કોમેન્ટ બોક્સમાં નીચે તમે લખો કે આ વિષય ઉપર મારે માહિતી જોઈએ છે, તો એ વિષય ઉપર હું માહિતી તમને આપીશ. અને અમારી વાહકેર નામની જે અમારી ઓનલાઈન હેલ્થ પોર્ટલ છે, જે ગુજરાતનું પહેલું એવું પોર્ટલ છે જે તમે ઓનલાઈન બ્લડ ટેસ્ટ બુકિંગની સુવિધા આપે છે, એના એમાં તમે ઘર કે ઓફિસ બેઠા તમે કોઈ પણ રિપોર્ટ્સ કરાવી શકો છો. તો ઓબેસિટી જે મોટાપણું છે એ નહીં થાય એના માટેના પણ અમુક રિપોર્ટ્સ હોય છે, તો તમે અમારું ઓબેસિટી પ્રોફાઇલ છે એ પણ કરીને તમે ઓબેસિટીને આવતી અટકાવી શકો છો અને એના કાળજીરૂપે પગલાં લઈ શકો. થેન્ક યુ, આભાર.